નમસ્કાર સ્વાગત છે આપનું મંતવ્ય સમાચારોની સાથે હું છું સમાચારની વાત કરીશું દેશભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો એક લાખ અઠાવન હજાર નવસો સિત્તેર પરતાલીસ લોકોએ અત્યાર સુધી કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે સાથે જ દેશભરમાં સારવાર બાદ સડસઠ હજાર નવસો ઓગણત્રીસ લોકો સાજા પણ થયા છે દેશમાં સૌથી વધારે છપ્પન હજાર નવસો અડતાલીસ સંક્રમિતો મહારાષ્ટ્રમાં છે અહીં એક હજાર આઠસો સત્તાણું જીવ ગુમાવ્યા છે અને એકસો છત્રીસ લોકોએ જીવ ગુમાવ્યા છે આ તરફ હવે પંદર હજાર બસો સત્તાવન સંક્રમિતો સાથે દિલ્હી ત્રીજા ક્રમે આવી ગયું છે અહીં ત્રણસો ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે તો દેશમાં સતત કોરોનાની સંખ્યા વધી રહી છે કોરોના પોઝિટિવ દર્દીઓ વધી રહ્યા છે મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસો સામે આવી રહ્યા છે બીજા નંબરે તમિલનાડુ છે તમિલનાડુમાં અઢાર હજારથી વધારે કેસો છે ત્રીજા ક્રમાંકે દિલ્હી છે ચોથા ક્રમાંકે ગુજરાત છે જ્યાં વધુ કેસો સામે આવી રહ્યા છે જોકે અત્યાર સુધીમાં ચાર હજાર પાંચસો એકતાલીસ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે લોકડાઉન ચાર પૂરું થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે પીએમઓ કાર્યાલય આગામી લોકડાઉન કેવું હશે નિયમો કેટલા કડક બનશે અને કેટલી છૂટ આપવામાં આવશે તેની રણનીતિ ઘડવામાં લાગી ગયું છે છેલ્લા બાર દિવસથી સતત વધી રહેલા કોરોનાના કેસ અંગે ચિંતિત પ્રધાનમંત્રી કાર્યાલય તમામ રાજ્યો પાસેથી ડેટા અને ફીડબેક મેળવ્યા છે હવે અધિકારીઓ આ ડેટા સ્કેન કરી રહ્યા છે અને તેના આધારે નવા લોકડાઉનના નિયમો ઘડવામાં આવશે કે સરકારે લોકડાઉનને સંપૂર્ણ ખોલવાના મૂડમાં નથી સૂત્રોનું માનીએ તો લોકડાઉનના કેટલાક નિયમો હજુ પણ લાગુ રહેશે કારણ કે સરકાર ધીમે ધીમે તમામ વેપાર ધંધાઓ ચાલુ કરવાના પક્ષમાં છે સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે એકસાથે છૂટ આપવી અયોગ્ય ગણાશે પ્રવાસી મજૂરોના સ્થળાંતર અંગે સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો કોર્ટે કહ્યું કે ટ્રેન અને બસોથી મુસાફરી કરતા પરપ્રાંતિય મજૂરો પાસેથી કોઈ ભાડું લેવામાં ન આવે રાજ્ય સરકારોએ આ ખર્ચ સહન કરવો જોઈએ કોર્ટે આદેશ આપ્યો કે રાજ્ય સરકારોએ ફસાયેલા મજૂરોના ભોજનની વ્યવસ્થા પણ કરવી જોઈએ આ મુદ્દે હવે પછીની સુનાવણી પાંચ જૂને થશે ગુરુવારે જસ્ટિસ અશોક ભૂષણ જસ્ટિસ એસ કે કૌલ અને જસ્ટિસ એમ આર શાહની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી કેન્દ્રવતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં દલીલ કરી હતી કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારે પ્રવાસી મજૂરોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પર ધ્યાન આપવું જોઈએ અને ઘરની મુસાફરી માટે વહેલી તકે તેમને ટ્રેન અથવા બસ મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે રાજ્ય સરકારો સાથે સંકલન કરી અને પરપ્રાંતિય મજૂરોને સ્પેશિયલ ટ્રેનો અને બસો દ્વારા તેમના રાજ્યોમાં લઈ જવામાં આવે છે એક મેથી સત્યાવીસ મે દરમિયાન એકાણું લાખ મજૂરોને ઘરે પહોંચાડાયા છે આ જવાબ પર અદાલતે ટિપ્પણી કરી કે શું તેમને યાત્રા દરમિયાન ખોરાક આપવામાં આવ્યો હતો તો મુસાફરી પહેલાં મજૂરોને ભોજન આપવાનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે તમામ રાજ્ય સરકારોને કહેવામાં આવ્યું છે કે પરપ્રાંતિયોને તેમના વતન મોકલવાની વ્યવસ્થાની સાથે સાથે તેમને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે તેમને ટ્રેન અથવા બસો દ્વારા વતન મોકલવામાં આવે અને સાથે જ શ્રમિકોને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં લગ્નના થોડાક જ કલાક બાદ નવ દંપતીને ક્વોરન્ટાઇન કરવા પડ્યા લગ્ન સમારંભમાં સામેલ થયેલા નવવધુના જીજાજી કે જે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળમાં ફરજ બજાવે છે તેઓ પણ લગ્ન સમારંભમાં આવ્યા હતા તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તમામ લોકોને ક્વોરન્ટાઇન કરવાની ફરજ પડી છે લગ્નની વિધિ પૂર્ણ થતાં જ જાણ થઈ કે આ લગ્ન પ્રસંગમાં દિલ્હીથી આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેના કારણે ફક્ત નવ દંપતી જ નહીં પરંતુ બંને પક્ષના પરિવારજનોના થઈને 100 વધારે લોકોને ક્વોરન્ટાઇન કરવા પડ્યા દિલ્હીથી આવેલ જીજાજી સીઆઈએસએફમાં ફરજ બજાવે છે જે પોતાની શાળીના લગ્નમાં હાજરી આપવા માટે થોડા દિવસ અગાઉ જ છિંદવાડામાં આવ્યા હતા આ એક વ્યક્તિ કે કોરોના પોઝિટિવ હોનેની ખબર છે रिपोर्ट के मुताबिक तो कोरोना प्रोटोकॉल के अंतर्गत जो भी कार्रवाई होती हैं जो वो, वो कंटेनमेंट एरिया कुछ घोषित करने का हाँ बस वही देखा जा रहा है कि कितने सुविधाजनक क्या रहेगा और कितने एरिया को हम कर सकते हैं वो देख लिया गया है आ, जो घर है उसके इर्द के जो एरिया है <coughs> उसको हम कंटेनमेंट करेंगे आ, वो बस सभी कार्रवाई शुरू ही होगी आपके द्वारा मोहल्ले पड़ोस में जाकर समझाइश भी दी गई इस बारे में जी बताया गया सभी को बताया गया जो एहतियात है वो सभी लोग बरते और दूसरा ये है कि कहीं कोई घबराने या चिंता करने की आवश्यकता नहीं है जो इसके प्रोटोकॉल हैं कोरोना के उसका पूरी तरह से पालन किया जा रहा है और जो लोग भी उसके संपर्क में हैं उनकी लिस्ट बनाई जा रही है और सभी को क्वारंटीन करने की तैयारी कर દેશનો પાટનગર દિલ્હી કોરોના વાયરસથી ખૂબ જ પ્રભાવિત છે આ જીવલેણ બીમારીને કારણે અત્યાર સુધી હજારો લોકોના મોત થયા છે હવે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે હોસ્પિટલમાં હવે મૃતદેહને રાખવાની જગ્યા નથી લોકનાયક હોસ્પિટલના કોવિડ નાઇન્ટીન મૃતદેહની અંદર એકસો આઠ મૃતદેહ છે મરડા ઘરમાં એનસી સ્ટોરેજ બ્રેક ભરાયેલા છે અને જમીન પર પણ 28 મૃતદેહ રાખેલા છે મરડાઘરના અધિકારીઓએ જણાવ્યું કે મૃતદેહોને એકની ઉપર એક થપ્પી કરીને મૂકવામાં આવ્યા છે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે નિગભુદ ઘાટ સીએનજી સ્મશાન ઘાટના આઠ મૃતદેહને પરત કરી દેવામાં આવ્યા છે કેમ કે ત્યાં હવે વધારે અંતિમ સંસ્કારની સુવિધા નથી ત્યાં છ થી માત્ર બે ભઠ્ઠીઓ કામ કરી રહી છે તો આ તરફ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડોક્ટર કે વિજય રાઘવને જણાવ્યું છે કે કોવિડ નાઇન્ટીન માટે દેશમાં રસી વિકસાવવાની પ્રક્રિયા જોરશોરમાં ચાલી રહી છે અને કુલ ચાર પદ્ધતિથી રસી બનાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે ઓક્ટોબર સુધીમાં કેટલીક કંપનીઓ પ્રી ક્લિનિકલ સ્ટડીના તબક્કામાં પહોંચવામાં સફળતા પણ મેળવી શકે છે આરોગ્ય મંત્રાલય તેમજ નીતિ આયોગની એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ડોક્ટર રાઘવને વધુમાં જણાવ્યું કે વેક્સિન તૈયાર કરવાની મુખ્ય ચાર પદ્ધતિ છે ભારતમાં આ ચારેય પદ્ધતિનો ઉપયોગ કરીને કોવિડ નાઇન્ટીનની રસી વિકસાવવાનું કામ થઈ રહ્યું છે દેશમાં હાલમાં કોરોના રસી વિકસાવવાના ત્રીસ જેટલા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે તે પૈકી વીસ એડવાન્સ સ્ટેજમાં છે કેટલી કંપનીઓ એક ફલુ વેક્સિનના બેકબોનમાં આરંડી કરી રહી છે ઓક્ટોબર સુધી પ્રી ક્લિનિકલ ટ્રાયલ્સ પર પહોંચવાની સંભાવના લાગી રહી છે કેટલીક કંપનીઓ પ્રોટીન બનાવીને વેક્સિન બનાવવાની પ્રક્રિયામાં લાગી છે જે ફેબ્રુઆરી બે હજાર એકવીસ સુધી સફળ થઈ શકે છે આ ઉપરાંત કેટલાક સ્ટાર્ટઅપ્સ અને એકેડેમિક્સ પણ વેક્સિન વિકસાવવાની કામગીરીમાં છે ભારતીય કંપનીઓ વિદેશી ભાગીદાર સાથે મળીને રસી વિકસાવવા કામ કરી રહી છે ऑलमोस्ट इन द इन वेरी लेट स्टेज लोगों को नहीं देते साधारण पॉपुलेशन को देते हैं इसलिए वैक्सीन का क्वालिटी सेफ्टी बहुत जरूरी है कि पूरी टेस्ट हो साधारणतः वैक्सीन 10 टू 15 ईयर्स इट टेक्स और कॉस्ट होती है 200 या 300 मिलियन डॉलर अब हमारी कोशिश है कि जो 10 साल लगती है उसको एक साल में करना चाहते हैं

सकती सब राजनीतिक पार्टियों को लेकिन महत्वपूर्ण तरह से भाजपा के नेताओं को राजनीति बंद करिए ये राजनीति का समय नहीं है ये वो समय है जो जब पूरा देश इकट्ठा होना चाहिए जब हर राजनीतिक पार्टी के नेता सबको इकट्ठा होकर अपनी अलग अलग राजनीतिक परहेजों को दूर करके अपनी विचारधारा के जो डिफरेंसेस हैं उनको दूर करके हम सबको इकट्ठा होकर लोगों की मदद करनी है सतत वधी रहेला कोरोना ना संक्रमण वच्चे केंद्रीय स्वास्थ्य मंत्री डॉक्टर हर्षवर्धन ने कहा कि देश में 14 कंपनियों वैक्सीन बनावा काम में लगी है जेमां चार कंपनी की वैक्सीन प्री क्लिनिकल ट्रायल ना एडवांस स्टेज में है स्वास्थ्य मंत्री न्यूज एजेंसी साथ बात करता कहूं कि दस कंपनी ने वैक्सीन बायोटेक्नोलॉजी ડિપાર્ટમેન્ટમાંથી ફંડિંગ આપવાની ભલામણ પણ કરવામાં આવી છે સાથે જ તેમણે કહ્યું કે લોકડાઉનને કારણે હાલ આપણે સારી સ્થિતિમાં છીએ ભારતમાં એક લાખમાંથી દસ પોઈન્ટ સાત લોકો સંક્રમિત છે જ્યારે દુનિયામાં એક લાખની વસ્તીમાં સરેરાશ કેસ છે તો આપણે ત્યાં એક લાખે મૃતકોની સંખ્યા જીરો પોઈન્ટ ત્રણ ટકા છે જ્યારે દુનિયામાં એક લાખે ચાર પોઈન્ટ ચાર ટકા લોકો મોતને ભેટી રહ્યા છે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હું તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સતત સંપર્કમાં છું અમે સંક્રમણ અટકાવવા પૂરતા પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ કોરોનાને નાથવાનો એકમાત્ર ઉપાય સોશિયલ ડિસ્ટન્સ છે થોડીક બેદરકારી સ્થિતિ બગાડી શકે છે કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમે બચત બોન્ડ યોજનાને બંધ કરવા માટે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે તેમણે જણાવ્યું કે સરકારે બચત કરનારા નાગરિકો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને વધુ એક ઝટકો આપ્યો છે સરકારે ચિદમ્બરમે જણાવ્યું કે પહેલા પણ જાન્યુઆરી બે માં સરકારે એક વખત કર્યો હતો આ પ્રયાસ પરંતુ મેં આનો વિરોધ કર્યો હતો બીજા દિવસે તેમને બોન્ડ ફરીથી રજૂ કર્યા પરંતુ વ્યાજદરને આઠ ટકાથી ઘટાડીને સાત પંચોતેર ટકા કરી દીધા છે પ્રભાવી રીતે ટેક્સ બાદ બોન્ડ માત્ર ચાર પોઈન્ટ ચાર ટકા વળતર આપશે પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લોનના ઈએમઆઈ મુલતવી રાખવાની સુવિધા એકત્રીસ ઓગસ્ટ સુધી વધારી દીધી છે જેને હવે એસબીઆઈ દ્વારા પણ લાગુ કરવામાં આવી છે આરબીઆઈએ લોકડાઉન લગાવ્યા બાદ માર્ચ એપ્રિલ અને મે મહિના સુધી હપ્તા ન ભરવા પર છૂટ આપી હતી પરંતુ હવે તેમાં ત્રણ મહિનાનો વધારો કરવામાં આવ્યો છે એસબીઆઈએ લગભગ પંચ્યાસી લાખ ગ્રાહકોને એસએમએસ દ્વારા તેમની ઈ બંધ કરવાની સંમતિ માટે પૂછવાનું શરૂ કર્યું છે જો ઋણ લેનારાઓએ તેમની ઈ એમઆઈ મુલતવી રાખવા માંગતા હોય તો તેઓએ બેંકો દ્વારા મોકલેલા એસએમએસમાં આપેલા વર્ચ્યુઅલ મોબાઈલ નંબર પર યસ લખી જવાબ આપવો પડશે તેઓએ એસએમએસ પ્રાપ્ત થયાના પાંચ દિવસની અંદર આ કરવું પડશે દેશમાં કોરોનાની સામે સામાન્ય કામકાજને પણ હવે આગળ ધપાવવા માટે લેવાયેલા નિર્ણયમાં એક તરફ રાજ્યસભાની જે પંચાવન બેઠકોની ચૂંટણીમાં તારીખ છવ્વીસ માર્ચનું મતદાન મુલતવી રખાયું હતું તે માટે નવું શેડ્યુલ આપવા રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવી દીધું હોવાના સંકેત છે પણ સાડત્રીસ બેઠકો પર બિનહરીફ ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદોની શપથવિધિ જૂનના પ્રથમ સપ્તાહમાં યોજાય તેવા સંકેત છે મહત્વનું છે કે કોરોનાને કારણે તેઓની શપથવિધિ વિલંબમાં મુકાઈ હતી જે હવે ઝડપથી યોજવાની તૈયારી છે એક જૂનથી કેરળમાં ચોમાસાનો પ્રારંભ થશે હવામાન વિભાગે પૂર્વાનુમાનમાં કેટલાક ફેરફાર કરી આ આગાહી કરી છે આઈએમડીનું કહેવું છે કે વર્તમાન પરિસ્થિતિ ચોમાસાના આગમન માટે બિલકુલ અનુકૂળ છે જોકે અગાઉ પાંચ જૂનના રોજ ચોમાસું કેરળ પહોંચે તેવી વાત કહેવામાં આવી હતી નવા ઘટનાક્રમને પગલે હવે તે ચાર દિવસ પહેલાં જ આવી જશે મોસમ વિભાગે એપ્રિલમાં કહ્યું કે આ વખતે ચોમાસું સરેરાશ રહેશે વિભાગના જણાવ્યા પ્રમાણે છન્નુંથી સો ટકા વરસાદ સામાન્ય ચોમાસું માનવામાં આવે છે ગયા વર્ષે તે આઠ દિવસ મોડું એટલે કે આઠ જૂનના રોજ કેરળના સમુદ્ર કિનારે પહોંચ્યું હતું ભારતમાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં વરસાદ થાય છે ચોખા મકાઈ શેરડી કપાસ અને સોયાબીન જેવા પાકો માટે વરસાદ ખૂબ જ જરૂરી છે પ્રત્યેક વર્ષ હવામાન વિભાગ દીર્ઘકાલીન અનુમાન બે તબક્કામાં જારી કરે છે પહેલું અનુમાન એપ્રિલ મહિનામાં તો બીજું અનુમાન જૂન મહિનામાં જારી કરે છે આ માટે સ્ટેટિસ્ટિકલ એન્સેબલ ફોરકાસ્ટિંગ સિસ્ટમ અને ઓશન એટમોસ્ફરિક મોડલ્સની મદદ લેવામાં આવે છે બિહારમાં મોસમનો મિજાજ બદલાયો કાળઝાળ ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો રાજ્યના અનેક શહેરોમાં હળવો વરસાદ થયો પટનામાં ભારે વરસાદને પગલે તાપમાનનો પારો નવ ડિગ્રી સુધી નીચે ગયો હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે નોર્થ ઈસ્ટ બાંગ્લાદેશ અને પૂર્વી યુપી તેમજ એમપીમાં બનેલી સિસ્ટમને કારણે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જોકે બે દિવસ બાદ ફરી એકવાર તાપમાનનો પારો ઉચકાશે જમ્મુ કાશ્મીરના પુલવામામાં વર્ષ બે હજાર ઓગણીસ જેવા એક મોટા આતંકી હુમલાને સુરક્ષાબળોએ નિષ્ફળ બનાવ્યો છે સુરક્ષા જવાનોએ વીસ કિલો વિસ્ફોટક ભરેલી એક કારને શોધીને જો કે સેનાના જવાનોએ આતંકના ઈરાદાને પાર ન પાડવા દીધો ભારત અને ચીન વચ્ચેના વિવાદમાં મધ્યસ્થતા કરવા માટે તૈયારી દર્શાવનારા અમેરિકાને ભારતે કહ્યું કે મધ્યસ્થતાની જરૂર નથી અમે શાંતિથી મુદ્દાને ઉકેલવા માટે ચીન સાથે વાત કરી રહ્યા છીએ ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મુદ્દામાં કોઈ પણ ત્રીજા પક્ષના હસ્તક્ષેપની જરૂર નથી બુધવારે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે કહ્યું હતું કે આ દ્વિપક્ષીય મુદ્દો છે ત્રીજાની આમાં જરૂર નથી કોરોનાની મહામારી વચ્ચે આજકાલ લગભગ તમામ કોર્પોરેટ કંપનીના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે માર્ચ મહિનાથી શરૂ થયેલો ઘરેથી કામ કરવાનો આ સિલસિલો ચાલુ થયો છે ત્યારે ગુગલમાં કામ કરતા કર્મચારીઓ માટે સારા સમાચાર છે ગૂગલે જાહેરાત કરતાં કહ્યું કે જે પણ કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે તેમને કંપની તરફથી એલાઉન્સના રૂપમાં એક હજાર ડોલર એટલે કે પંચોતેર હજાર રૂપિયા વધારાના આપવામાં આવશે સાથે જ ગૂગલે કહ્યું કે તે તેના કર્મચારીઓને આગામી જુલાઈ માસથી કંપનીએ બોલાવવાનું શરૂ કરશે આગામી છ જુલાઈએ કંપની પોતાની અલગ અલગ શહેરો સ્થિત ઓફિસે દસ ટકા કર્મચારીઓને બોલાવશે હાલ સમગ્ર દુનિયા કોરોનાનો સૌથી ભયંકર ચહેરો જોઈ રહી છે તેવામાં તેમના માટે વધુ એક માઠા સમાચાર છે વિમાન બનાવતી વિશ્વની અગ્રણી અમેરિકન કંપની બોઈંગે બાર હજાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની જાહેરાત કરી છે એટલે કે લોકડાઉનને કારણે પહેલેથી જ આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલા બાર હજાર કર્મચારીઓ નોકરી ગુમાવશે બોઇંગે કરેલી જાહેરાત મુજબ તે આ અઠવાડિયે છ હજાર સાતસો સિત્તેર કર્મચારીઓને કાઢી મૂકશે જ્યારે આશરે પાંચ હજાર કર્મચારીઓને આવતા અઠવાડિયે છૂટા કરવામાં આવશે બોઇંગે કર્મચારીઓ માટે મરજીથી નોકરી છોડવા માટેનો એક કાર્યક્રમ પણ ચલાવ્યો છે જે કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવશે તેઓને કંપનીથી અલગ થવાની ચૂકવણી ઉપરાંત તમામ શક્ય સહાય આપવામાં આવશે આ ઉપરાંત અમેરિકામાં બરતરફ કરાયેલા કર્મચારીઓને કોબ્રા હેલ્થકેર કવર આપવામાં આવશે

કોરોનાના વધુ ત્રણસો સડસઠ કેસ નોંધાયા છે તો સાથે જ બાવીસ દર્દીના કોરોનાને કારણે મોત થયા છે છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં કોરોનાના કુલ સંક્રમિતોનો આંક હવે પંદર હજાર પાંચસો બોતેર પર પહોંચ્યો છે ગુજરાતના શહેર પ્રમાણે વાત કરીએ તો આજે સૌથી વધુ બસો સુડતાલીસ કેસ અમદાવાદમાં નોંધાયા છે સુરતમાં નવા ચુમ્માલીસ કેસ તો વડોદરામાં નવા તેત્રીસ કેસ નોંધાયા છે બીજી તરફ રાજ્યમાં આજે વધુ ચારસો ચોપ્પન દર્દીઓએ કોરોનાને માત આપી છે અત્યાર સુધીમાં આઠ હજાર ત્રણ દર્દીઓ સાજા થઈ ઘરે પરતફણ ફર્યા છે

बोल पड़ गुजरात बोल भारत बोल से दो करोड़ चालीस लाख हर रोज को बारह हजार छह सौ सत्रह ट्रेने ले जा सकती थी और भी थी। सिर्फ तीन दिन में सिर्फ दिन में हर श्रमिक अपने घर पहुंच जाता। वहां उसको राशन देते मनरेगा का, का काम देते और पैंसठ दिन के बाद अगर लॉकडाउन खुलता મલ્ટી એસોસિએશન ગુજરાત ના મુખ્યમંત્રી ને સિંગલ સ્ક્રીન અને મલ્ટીપ્લેક્સ શરૂ કરવાની માંગ કરી છે એક ચેર વચ્ચે એક ચેર ડિસ્ટન્સ રાખીને શરૂ કરવા માટે માંગ કરી છે

હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશને સીએમને પત્ર લખ્યો છે રાત્રે અગિયાર વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલી રાખવા માટે માંગ કરી છે હોટલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ સીએમને પત્ર લખી રેસ્ટોરન્ટ ખોલવા અંગે રજૂઆત કરી છે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવે કહ્યું કે તેઓ વાઇન શોપ શરૂ કરવા સરકારને રજૂઆત કરશે તેમણે કહ્યું કે વાઇન શોપ શરૂ થાય તો ગેરકાયદે દારૂનું વેચાણ બંધ થાય સાથે જ તેમને એક બાઇક પર બે લોકો બેસી શકે અને વેપાર માટે સવારે સાતથી રાત સુધી ખુલ્લા રાખવાની મંજૂરી મળે તેવી પણ માંગ કરી છે